नमस्कार, पुनः विद्यालय आप सब हार्दिक स्वागत करे छे। धोरण 3 विषय पर्यावरण पाठ 2 वन पर ने भाग 1। अबे जो आपणे प्रकरण 2 वन पर अबे वन पर ए नाम केवु छे एम के वन पर ए नाम से नहीं पड़ती पड़ू तो के आपणे जुओ जोईए के जंगल मां शुं होय बधा पांदड़ा होय झाड़ होय जड़ पांदड़ा ज होय ने वन एटले के जंगल वन एटले के जंगल जंगल मां बधा पांदड़ा होय जड़ी होय एवुं ज तमने देखाय एटले जंगल मां झाड़वा पांदड़ा ने डाळखो देखाय एटले पछी ए शुं केवाय वन केवाय वन अने पछी एना उपरथी परी एटले के आपणा जेवा जे रमत रमे ए परी बनी जाय एटले के वन परी एटले के जंगल नी परी बनीने रमे एने के वन परी कहेवाय। હવે વન પરી પાન નંબર 11 ઉપર આપણે ધ્યાન આપો દરેક બાળકો પાન નંબર 11 ઉપર મારી સાથે તમે ધ્યાન આપશો એટલે તમને ખ્યાલ આવશે કે વન પરીમાં શું શું આવે છે અને કેવી રીતના રમતો બાળકો રમે છે અને શું આવે છે એનું તમારે ધ્યાન આપવાનું તમારે પણ બુકમાં મારી સાથે ધ્યાન આપવાનું રહેશે। વન પરી અમે રવિવારે બગીચામાં ગયા હતા। બાળકો રવિવાર હોય એટલે રોજ તો આપણે પહેલા સ્કૂલે જતા હોય ટ્યુશન જતા હોય હોમવર્ક કરતા હોય એટલે ટાઈમ હોય નહીં કોઈ પાસે એટલે ક્યારે ટાઈમ હોય આપણને રવિવારે રજા હોય ત્યારે ટાઈમ હોય એટલે રવિવારની રજા હતી એટલે બાળકો બગીચામાં રમવા ગયા હતા। બાળકો ક્યાં ગયા હતા બગીચામાં રમવા ગયા હતા। અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા એ લોકો બગીચામાં ભેગા થઈ બધા બાળકો ભેગા થઈ અને સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા અમે ખૂબ જ મજા કરી લોકો સંતાકુકડી પછી અંતાક્ષરી એવું બધું રમી અને કેમ કે ખૂબ જ મજા કરી પછી થોડું રમ્યા પછી મેં દીદીએ કહ્યું ચાલો રમત રમીએ। દીદીએ શું કીધું કે ચાલો આપણે રમત રહીએ તો કે હું વનપરી બનું વનપરી જે નામ બોલે બધાએ તેને વસ્તુ અડવાનું જવાનું। વન પરી એટલે એક બાળક નાની બાળકી હોય છે એમ કે હું આવી રીતે વન પરી બનું હું જે નામ બોલું એ તમારે અડવાનું આમાંથી ગમે તે હોય હું અહીંયાથી તમારે નામ બોલીશ ગમે તેનું એટલે મારું એટલે એમ કે છે કે હું વન પરી છું એટલે હું નામ બોલું કે તમારે પેલા જળને અડવાનું એટલે હું આવી રીતના નામ બોલું કે આસો પલંગનું જળ એટલે ફરશું નહીં દોડીને આસો પલંગના જળ ઉપર પહોંચી જાય ત્યાં વડનું જળ હોય તો હું બોલું કે વડના જળને થડને અડકો એટલે ફટ પડશું હા અને બાળકો બધા રીતના ત્યાં અડકે એટલે વન પરી જે બોલે અને બધા બાળકો અડકે એટલે એ વન પરી જે બની અને નામ બોલે અને બધા બાળકો અડકે જે ના અડકે આઉટ ગણાય અને રીતના તે પકડવા દોડે તે રીતના તો પછી એ આઉટ ગણાય એ રીતે આપણે વનપરીની રમત એમ કે બધા એ વસ્તુ અડવા જાણી આપણે વનપરીની રમત રમીએ। હવે બાગમાં બાગ હોય બગીચો હોય એમાં ફૂલ પણ હોય જુદા જુદા હોય ગુલાબનું હોય ગરગોટાનું હોય કરેણનું હોય જાસૂદનું હોય બધા જુદા જુદા સૂર્યમુખીનું હોય જુદા જુદા ફૂલો હોય એટલે એમ કે હું એવું પણ કહી શકું કે તમારે આવી રીતના ગરગોટાને અડકો ગુલાબના ફૂલને અડકો એવી રીતના હું પણ એ કહી શકું એવી રીતના તમારે આવી રીતના પકડવા જવાનું છે એટલે આ રીતના રમત શરૂ થઈ। દીદીએ કહ્યું વન પરી છોડને અડવા કહે છે એ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા એ વન પરી છોડે હોય એને અડવાનું કહે છે એટલે એ સમયે બધા બાળકો ત્યાં ચાલી નીકળ્યા। જો અમુએ ગલગોટો પકડ્યો જો વન પરી છોડને વન પરી કઈ વનમાં જે ફૂડ હોય ને એટલે જુદા જુદા છોડને અડકો એટલે અમુએ ગલગોટો પકડ્યો અમુએ શું પકડ્યો ગલગોટો સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો સબનમે કોના જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો ને માઇકલે મેધીના છોડને સ્પર્શ કર્યો દયારામે લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઉભો રહ્યો આ રીતના જુદી જુદી જગ્યાએ એ લોકો વન પરી બોલાય કે કઈ ગમે તે આવી રીતના એ નામ બોલે ત્યાં પણ જવાય અને વન પરી એટલે કે વનમાં એટલે વન એટલે કે જંગલ જેવું જ કહેવાય ને જાતનું એટલે એમ કઈ તમે દીદીએ કહ્યું સરસ બધાએ છોડને સ્પર્શ કર્યો દીદીએ શું કીધું વન પરી બની અને એને બધાએ કહ્યું બધા પ્રમાણે દોડ્યા એટલે કે બધા સરસ તમે આવી રીતના અલગ અલગ છોડને પકડ્યા એક છોડને થોડા પકડીને બેસી રહેવાય એટલે બધા એમ કે વન પરી એટલે ગમે તે છોડને અડકીને બેસી રહે સબને મેં કીધી તો
તમે પણ એક નાનો છોડ પર બેઠા છો. દીદીએ શું કીધું? તમે પણ એક નાના છોડ ઉપર બેઠા છો. શું તમે કહી શકશો કે તમે કયા નાના છોડ ઉપર બેઠા હશો? હવે જુઓ, આપણે છોડ જોયું બરાબર. છોડ કેવા હોય? નાના બરાબર. તો આ રીતના આપણે જુઓ, અહીંયા આગળ આ એક જળ છે, છોડ છે ને બરાબર. આ રીતના પણ એક આપેલું છે, આપેલું છે ને ભૂલ. આ રીતના તમારે દરેક અલગ અલગ હોય અને એની કિનારી પણ અલગ અલગ હોય છે, એના પાંદડા પણ જુદા જુદા હોય છે. દરેક આવી રીતના વન એટલે જંગલમાં આવી રીતના જળ હોય છે, બધા જુદા જુદા, અને આવી રીતના પાંદડા પણ હોય છે. આ રીતના દરેકના જળ અલગ અલગ જોવા મળે છે, અને આપણે પણ એ જળ અલગ અલગ રીતના આપણને ઓળખવા મળે છે કે આ ગુલમોરનું છે, આસોપાલવનું છે, બધાનું આપણને ખ્યાલ આવે. એટલે આ રીતના આપણે આવી રીતના આ કેવું છે? આનું સ્થળ અને અન્ન. હવે આ કેવું છે? થોડું જાડું છે, અને આ કેવું છે? પાતળું છે. એટલે થળનું જ અન્ન આપણે અનુમાન કરી શકીએ કે એનું જાડું થળ છે અને અન્નનું પાતળું થળ પણ હોય છે. જો અહીંયા પાન દોરેલા છે, પાન દોરેલા છે ને પાંદડા, તો જુદા જુદા પાંદડા છે, નાના પાંદડા છે, પાંદડા પછી આ મોટા છે, પછી આ પણ છે. આવી રીતના અલગ અલગ પાંદડા આપણે દોરેલા છે, અને એની ઉપરથી આપણે અનુમાન કરીશું કે આ લીમડાનું પાન છે, આ આસોપાલવનું છે બરાબર, અને આ ગુલમોરનું છે. આ રીતના જુદા જુદા પાંદડાનું આપણે અનુમાન કરી શકીએ. એવી રીતના આપણે વનપરી લોકો રમત રમતા હતા, એટલે એમને વૃક્ષને ઓળખવું એવું કીધું. વનપરીએ શું કીધું પાછું થોડી વાર રહીને? આવી રીતના વનપરી એટલે વનપરીમાં ને ઓળખવું, પછી બધા જુદા જુદા એને હવે વૃક્ષને અડો એવું કીધું છે. વનપરીએ શું કીધું? રમત શરૂ કરી અને વનપરીએ કહ્યું, હવે એવા વૃક્ષને અડો કે જેનું થળ જાડું હોય, જાડું કે પાતળું હોય. એટલે એ વનપરી કહે છે કે એવા વૃક્ષને તમે અડો કે એનું જાડું હોય અથવા પાતળું હોય. જુઓ, આપણે અહીંયા ઘર આપેલું છે, થળ આપેલું છે ને, આ કેવું છે? જાડું આપેલું છે, અને આ કેવું છે? પાતળું આપેલું છે. અને અહીંયા આગળ પાન નંબર તમે 12 ઉપર જુઓ તો અહીંયા આગળ પણ થળ આપેલા છે બરાબર ને, થળ આપેલા છે ને. હવે એની ઉપરથી આ કેવું છે? જાડું થળ છે, અને આ કેવું છે? પાતળું થળ છે. પાતળા થળ ઉપર આવી રીતના આપણે આમ કરીને અડવા અડીએ તો આપણે એક જ જણ ઉભા રહી દઈએ કે બે જણથી ઉભું રહે, જયારે જાડું થળ હોય તો ત્રણ ચાર જણ પણ આપણે ઉભા રહી શકીએ. અહીંયા આગળ જો બુકમાં આપેલું છે ને કે આ જાડું થળ છે, તો એની ઉપર ત્રણ જણ આવી રીતના ત્રણ જણ એ થળને પકડીને ઉભા રહી શકે છે. એવી રીતના આપણે પણ રમવાનું, અને આપણને પણ એવી રીતના થળ જાડું છે કે પાતળું છે એનું આપણને ખ્યાલ આવે. આ રીતના આપણને કોઈ પણ તમે થળને ઓળખો એટલે તમને ખ્યાલ આવશે કે આ જાડું છે, આ પાતળું છે બરાબર. તો અહીંયા મેં દોરેલું છે, આ જાડું થળ છે, આ પાતળું થળ છે, અને આ પણ એવું તમે અનુમાન કર્યું ને કે આ ને આ બે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કેવું છે? થોડું જાડું છે, અને આ કેવું છે? પાતળું છે. રીતના આપણને અનુમાન થશે બરાબર. દરેક બાળકને રીતના જુદું જુદું અનુમાન થવા લાગશે બરાબર ને. જે ચિત્રમાં બતાવ્યું છે, બાળકો ફરી જાડું અથવા પાતળું થળ હોય તે વૃક્ષને અડવા દોડ્યા. બાળકો વન પરીએ કીધું કે જાડું અને પાતળું થળ હોય એને અડકો, એટલે બધા જુદા જુદા વૃક્ષને અડવા દોડ્યા. જે ચિત્રમાં બતાવ્યું છે, બતાવ્યું છે ને, અમને ચિત્રમાં જોયું ને આપણે, અમને આ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે લોકો દોડ્યા. હવે તમે એવું કયું વૃક્ષ જોયું કે જેનું થળ જાડું હોય? હવે આપણે અડ્યા તો ખરા, આ વૃક્ષને અડ્યા આપણે, આ જાડું છે આપણે એમ કરી અડ્યા એને, અને આને પણ અડ્યા, પણ હવે એ કયું વૃક્ષ છે? તે કઈ જાડું છે બરાબર. આ રીતના આપણે અનુમાન કરવાનું તો આપણને ખ્યાલ આવે. પેલું વડ, વડ કેવો હોય? જાડો હોય બરાબર. આસોપાલવ કેવો હોય? પાતળો હોય. એ રીતના આપણને ખ્યાલ આવે કે આ આસોપાલવનું છે, આ પીપળાનું છે, વડનું જળ છે. એ રીતના ખ્યાલ આવે. અને વડ તમે જુઓ છો, વડને તો વડવાઈઓ પણ હોય છે, એની લાડો લટકતી હોય છે. મોટા ભાગે જંગલમાં વડ હોય જ, અને આવી રીતના એ વડની વડવાઈઓ લટકતી હોય જંગલમાં. જંગલ પણ કહેવાય, બધી જાડીઓ ડાળખીઓ બધી હોય ને જંગલ કહેવાય, એટલે એમાં ડાળીઓ લટકતી હોય છે. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી, તેને વિચાર્યું વન પરી કેટલી નસીબદાર છે.
એટલે એને આ રમત રમવાની ખૂબ મજા પડી. એટલે એમ કે છે કે મનપતિ કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. આદેશ એટલે હુકમ કરે છે કે તમારે આ તમે પકડો અડો, એટલે એમ કે તમે બધાને આદેશ આપે છે. માઇકલે કહ્યું મારે વનપરી બનવું છે. માઇકલ પાછી માઇકલે જોયું કે મારે પણ વનપરી બનવું છે, હું પણ વનપરી બનું. બધા બાળકો મોટેથી હસ્યા, છોકરીઓ પરી બને અને બધા વનપરીની આદેશ વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર થઈ ગયા. લોકોને મજા આવી કે હું પણ હવે વનપરી બનું. માઇકલે કહ્યું મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું પરંતુ યાદ રાખજો કે પાંદડા વૃક્ષ પર તોડી શકશો નહીં. હવે પાંદડા મેં તમને બતાવ્યા તમને જુદા જુદા, આપણે જાડું થળ અને પાતળું થળ જોયું, પછી હવે પાંદડા પણ અમે અહીંયા તમે દોરીને બતાવ્યા બરાબર. હવે રીતના જુદા જુદા પાંદડા હોય છે, હવે રીતના જુદા જુદા અલગ અલગ રંગના પાંદડા હોય છે. હવે કોઈ લીલા હોય કોઈ પીળા હોય એવા પણ હોય શકે છે. આ રીતના આપણે પાંદડા એકઠા કરવાના, એટલે તમે પણ જે જોયેલા હોય એ પાંદડા તમારે લખવાના પાન નંબર 12 ઉપર, બરાબર ને બાળકો. હવે શું બધા પાંદડા રંગ આકાર અને કિનાર સમાન છે? તો આપણે જોયું તો આપણે દરેક પાંદડાનો આકાર અને કિનારી અલગ અલગ હોય છે. તમને એમને બતાવ્યું ને મેં કે આ પાંદડાની કિનારી કેવી છે જુઓ, અને આ પાંદડાની કિનારી કેવી છે, આ જો પાંદડા છે ને એની કિનારી કેવી છે, એટલે દરેકની કિનારી અલગ અલગ હોય છે. દયારામે કહ્યું હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જોયું એ વન પરીની રમત રમે ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આપણે આવી રીતના આ અને આ પાંદડા અને આસોપાલવનું કહેવાય અને વડેલું કહેવાય અને ગુલમોળનું કહેવાય, એટલે આપણને જુદો જુદો ખ્યાલ આવ્યો. કેટલાક ગોળ હોય, કેટલાક લાંબા હોય અને કેટલાક ત્રિકોણ આકારના પણ પાંદડા હોય છે. દરેક પાંદડાની કિનારી અલગ અલગ હોય છે. અમે એવું કહ્યું તેમના રંગ પણ અલગ અલગ હોય છે. જુઓ અહીંયા આગળ પાન નંબર 13 પર આપેલું છે, જુઓ પાંદડાના રંગ આપેલા છે ને બાળકો, તો તમારે જોવાનું કે પાંદડાના રંગ પણ અલગ અલગ હોય છે. કેટલાક પીળા લાલ અને જાંબલી પણ છે. એક પાંદડું એવું પણ છે જે લીલું છે તેમાં સફેદ ડાઘ છે. અમુક પાંદડામાં લીલું હોય પણ અંદર સફેદ ડાઘ હોય છે. જુઓ અહીંયા આગળ આપેલું છે ને પાન નંબર 13 પર, જુઓ આપેલું છે અહીંયા આગળ બરાબર. આ રીતના તેમની કિનારી પાંદડાઓની કિનાર પણ અલગ અલગ છે. કેટલાક કિનારી સીધી છે અને કેટલાકની આડી અવળી છે. જુઓ મેં તમને હમણાં બતાવ્યું ને પાંદડું કે કેટલાકની સીધી હોય, કેટલાકની આડી અવળી પણ હોય છે. કેટલાક પાંદડાઓ કિનારી કરવત જેવી હોય છે. કરવત એટલે આવી રીતના જેવી હોય અને પર્વત જેવી કહેવાય છે. અમુ અને શબનમે સાથે ગુમ પાડી અમારે પણ વન પરી બનવું છે. દીદીએ કહ્યું કે આજે નહીં આવતા રવિવારે, અત્યારે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે દીદીને કવિતા ગઈશું. અમે અત્યારે વન પરી નહીં, ફરી તમે આવતા રવિવારે આપણે વન પરી બનીશું. વધુ આપણે આવતા અંકમાં જોઈશું. જઈને